Iya dari Wisnu nang bola mana ya wajore. Iya dari Wisnu nang bola mana ya wajore. Iya jodoh kawan wajar ya bola kemana kah? Wisnu nang bola mana ya wajore. Dewa maju kada, bangga bola bangga dewa. ગુરુ મહારાજ હા મહારાજ આવ્યા હો ના હું આવે ભગત મને તો મૂંડખા બહુ લાગ્યા પૂછજો કઈ ની તું હજાળા કરતા હતા કેમ હું કેમ હા બોલો અરે ગુરુ મહારાજ મને માધમ રાતે સપનો આવ્યું છે હું વાત કરો હા તમને માધમ રાતે એક સપનું આવ્યું એ સપનું નાય એ સપનાની વાત કરો માં સપનું મને કોઈ થી સપનું આવ્યું નઈ તમને સપના આવ્યા હું સપના માં કીધું અરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકા નો નાથ તમારા દુખડા ભાંગ છે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારા દુખડા ભાંગ છે હા તમારા દુખડા ભાંગ છે ને અમારા હું ગોઠણ ભાંગ છે ના ગુરુ મહારાજ આ જેમ લાગે એમ અમને ફગાવ્યા અમે હું બટેટાના પાર્સલ છી પણ મને થોડી કાઈ ખબર છે આ તમને એકલે બે આવા દીધા હતા પાછળ સો હાથ જણાને હું કેમ બોલાવવા જોઈ મેં થોડા બોલાવ્યો હે આ વાજપી છે તમારું હા આ વાજપી છે
આવા દિલ્હી સુધી જાહે, આવા જુનાગઢ સુધી જાહે. તો બોલે ભાઈ એમ લાગે એમ ફગાવ્યા. આ તો હું કીધું દ્વારકા જવાનું કીધું. હા તો વાંધો નહીં, અમે દ્વારકા મળીશું. દ્વારકા મળશો ને? હા, અમારા ખકર બાપા ના માઈ સાહેબ નું મંદિર છે. હા, વર્ષો પેલા અબોલા હતા. હા, પણ હમણાં ભંડારો જો ને તે અમે સમાધાન કર્યું. હા, તો હમણાં હું દ્વારકા લાડવા લઈને આવું. કોઈ વાંધો નહીં, વેલા મોડું થાય ને તો અમે લોકલ ટ્રેન માં પાછલા ડબ્બા માં બેઠા છે. કેમ પાછલા ડબ્બા માં? કારણ કે અમારે ટ્રેન માં ફાયદો પડે. શેનો? અમે ટિકિટ નથી કાપતા. કેમ નહીં? અને એ લોકો ડબ્બો નથી કાપતા. ભગવાન ભોળાનાથ મને માજમ રાતે સપના આપ્યા છે. હાલો બગડો કરીને દે જાવ. અરે કે હું મગે જઈ મારી સતીને વાત કરું. આજ હરાતે હે યુમકે આજ મિહાલિયા રે ભગવાન માટે પ્રસાદ માટે મને લાડવા વાળી ગયો. સતી ભલેના બહુ લાંબા પંથથી આવ્યા છો તો મારા માટે વિશ્રામ કરો. હમણાં સવા સિર ગીના લાડુ બનાવી આપો, જળ જમના જારી પણ સાથે કરી આપો છો. ભલે સતી. Yeah.
આજ મારી સાથે હે ભગવાન સાથે લાડવા વાળી દીધા છે. હાલ્યો દ્વાર તમે પંથ્યા હાલતો થાવ. એ આજે હરો કે હે યુ મંગે રાજવી ભગવાન અમારી જાત બીજી કોઈ કજાત નહીં. કઈ વાંધો નહીં ગુરુ મહારાજ, જમાડી દો. દ્વારકાના નાથ અધિપતિ રાજા જમલ તમને ધાળ જમાડવા આવે છે. મારા નાથ આજ રાજા જમલી લાલનું જાય દ્વારકાના નાથ. તો દ્વારકામાં જે તારો દી ફર્યો ખબર કાઢી ને કાય, તો દ્વારકામાં જે તારો દી ફર્યો આય કરબો કાઢી ને ખબર કાય, પણ બાળ બાળ ના રાજા જમલ ના નેલા તો ભલે ક્યાં ગયો મારા ભગવાન, પણ મારા જમાને તો ભલે ક્યાં ગયો મારા ભગવાન. એ જમાવા એ પધારો મારી
હલાવેલા કરું છું. આજ મારો ધાળ કેમ જબરદસ્તી લે સુટી જરૂર મનાની ઝારી મારી. અમારા મંદિરમાં ઓસિતાનો હુમલો ધમ સકડીન ધાણા જીરુ આમ ભગવાનને જમાડે આ ક્યાં પ્રેક્ટિસ રાખી મીઠાય છે. ઉભારો ઉભારો. અરે ભગત. હા ગુરુ મહારાજ. આ તમે શું કર્યું? શું કર્યું? આમ ભગવાનને જમાડે. પણ ભગવાનને ક્યારનો? તમે અમારી મૂર્તિ ખંડિત કરી નાખી. મંદિરનો પહેલો માળ માળ નતો લેવાની ચારી થતી હતી. ભગવાનને ક્યારનો હું કલાવલો કરું? પ્રભુ બરાબર છે. પ્રભુને તમે કલાવલા. પ્રભુ કલા પીવે કલા પીવે. ભગવાનને ક્યારનો મનાવું? મારો ભાવ કેમ જમતા નથી ગુરુ મહારાજ? અરે ભગત, પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે તો હાસા ભગવાન ક્યાં છે? તમારે વેલાઈ નો કહેવાય. હા કાલે જ મને પ્લેટફોર્મમાં મળ્યા. ક્યાં પ્લેટફોર્મમાં? કોણ? ભગવાનભાઈ ચક્રવાળા. એ ભગવાનભાઈ ની નથી વાત કરતો, દ્વારકાના નાથની વાત કરું ગુરુ મહારાજ. એ ભગવાન જોવા? હા કાળિયા ઠાકર ના દર્શન કરવા છે મારે. એમનું ભગવાન મળે. કઈ વાંધો નહીં. ઉપર બિરાજમાન થઈ જાઓ. આ શું છે? એ ખોટો ખોટો પથ્થર નો ડુંગરો છે. આની ઉપર ચડી જાઓ. ચડી જાઓ ને. તમે મને હું સમજો? તમે બોલતા જાવ, હું બોલતો જાવ ગુરુ મહારાજ. એમ ભગવાન મળે તો મોત મળે. મને હાસા ભગવાન ના દર્શન કરાવો તો કેમ ન મળે? ભગવાન કેમ મળે? તો નો મળે. બોલાવો નો મળે. નો મળે. કેમ નો મળે? કહો એમ કે તું જાવનું દેખાય એવું કહેવાનું. કાઈ વાંધો નહીં ગુરુ મહારાજ. એમ તો આવી આવો. એમ તો આવી આવો. હે ગુરુ મહારાજ, હું ક્યારનો જોઉં છું? તમે કેમ એટલું બધું અભિમાન કરો છો? બાવાને કોઈ દી અભિમાન ન હોય. અરે ભક્તરાજ, આ ધરતી ઉપર કોઈ કોઈ નું અભિમાન જો આ ધરતી કહે મેં ભણી તો શેષનાગ પર ક્યુ ખડી. અરે શેષનાગ કહે મેં ભણા તો શંકર કે ગલે મેં ક્યુ રહા. શંકર કહે મેં ભણા તો હિમાલય પર્વત પર ક્યુ વસા. હિમાલય પર્વત કહે મેં ભણા તો રાવણ સે ક્યુ હિલા. રાવણ કહે મેં ભણા તો વાલી કે બગલ મેં ક્યુ રહા. વાલી કહે મેં ભણા તો રામ છે તીર છે ક્યુ મરા. રામ કહે મેં ભણા તો ઇન્સાન કે હૃદય મેં ક્યુ રહા. ઇન્સાન કહે મેં ભણા તો ઉર્તી પીછે ક્યુ પડા. ઉર્ત કહે મેં ભણી તો નથડી મેં ક્યુ મોહી. નથડી કહે મેં ભણી તો નાક મેં ક્યુ રહી. નાક કહે મેં ભણા તો નાક મેં છે હેડા ક્યુ પડા. હા ગુરુ મહારાજ. હા કેમ ને અભિમાન? નહીં નહીં. તો મને આશા ભગવાન ના દર્શન તો કરાવો. બતાવી દઉં. હે ગુરુ મહારાજ. હા બીજું ઠીક. તમે બાવા કેમ બન્યા? બાવા કેમ બન્યા? હા કે દુખ ના બની ગયા? હવે ઈ પૂછો માં કેમ રુદિયો રુવે માઈલો ભીતર જ. એવું બધું શું દુખ છે સાધુ? માં એટલે બાવાનો કોઈ થી દુખ ન હોય. અરે ભગત. હા ચોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. હા ચોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા. દોડતા દોડતા રેડીમેડ ઠપકાય. તો મને આવતા વેત જ લાગ્યું તો. તમારે ફોર્મ ભરવું? નહીં નહીં નહીં. તમે ભરવું પડશે. અને મિત્રો, ટૂંક સમયમાં અહીંયા રામાપીનો જન્મ થશે. અને આજે કારણ કે અમારે આવતી નાઇટ પછી છે, રાજકોટ છે, જાજો સમય નથી ગયો. પણ એકદાણ ભાવથી બાપા સીતારામ મંડળે અહીંયા જે આખ્યાન રમવા માટે ખેડેવા, તો એક ગણ બાપા સીતારામ ની ભાવથી જય બોલવાની છે. અમુક અમુક તો એવી જય ની જય તો એવી બોલો બાપાની જય. જો રુદિયા થી ને ભાવથી બોલાય ગઈ હોય તો રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય ને પાપ ભૈયા જાય. પાપ યા જાય 110% વાત હાસી. એ પાપ ક્યાં જાય? આજકાલે જય નો બોલે ન્યા જાય.
બે હાથ ઉછા રાખીને જય બોલવાની છે. બે હાથ ઉછા રાખવાનું એટલે કહું કે તમારે મારે હવે યોગા ન કરવા પડે. યોગાનું બતાવે ને ટીવીમાં, સવા સાથે યોગ છોડો આગળ બેઠો ને વામ હેડા ઉઠતા હોય એવી જય બોલો. ભલામણા જંગલના ઝાડવા રાજી ન થઈ જાય અજ્ઞાન બાપાની જય થી. બધા બે હાથ ઉછા કરી નાખો ભાવથી. એ કેમેરા વાળા ભાઈ બધાને છીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બધા બે હાથ ઉછા કરી નાખજો. જેના હાથમાં લકવાય છે એની ઘરે ઉછા. બોલીએ બજરંગદાસ ભગવાન ના દર્શન થાય.
અરે ભગત, અરે ભગત, ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે, પણ ભગત આજે વનવગડા બેઠી સમુદ્ર વલોવી આજે દ્વારકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ ભગત? હા કનૈયા, દ્વારકાના નાથ અધિપતિ તમે જાણો છો, છતાં રાજા તમને ને શા માટે પૂછો છો પ્રભુ? જાણો છો ભગત, છતાં હું આજે આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો દ્વારકાના નાથ, એક સવાર અને એક પરમાર્થ માટે તમારા દ્વાર સુધી આવ્યો છો કનૈયા. અરે ભગત, એવા તો તમારા શું સ્વાર્થ છે, શું પરમાર્થ છે, મને પણ જણાવો. હા પ્રભુ, સવાર તમારો એ છે, આજે હું માફી પેટે વાંધ્યો છું, આજ પોટરકટને પર જા, આજ મારો મુખ જોવા રાજી નથી મારા નાથ, આવી મારા વાંધ્યા મેળે ભાંગો, નકા સદા એને માટે તમારા શરણમાં લઈ લ્યો મારા નાથ. અરે નહીં ભગત, દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો મારે તમને ખાલી ને કઢાય માટે લો ભગત, પેલી ગાયના પુષ્પ તમે સ્વીકાર કરો. ભલે કનૈયા, આજ પેલી રે ડાળીના પેલા પુષ્પો ધીંગી ધરતી પર જાવ તો ફરી મારી સ્વાર્થી છો, તારું સ્વાર્થ નું કામ પૂરું કરીને આવ્યો નહીં મારા નાથ, ફરી આજ મારે મેળા સાંભળવા નથી, તમારી ભક્તિમાં ભગત પેલો પરમાર્થ છે, સ્વાર્થ નથી. જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય ને ત્યાં સોનાની નગરી ન હોવો છતાં પણ રચાવી પડે ભગત. આજ તમારી ભક્તિથી ઘણો ખુશ છું માટે ભગત આજે મારા બીજા પ્રવચન તમે સ્વીકાર કરો. ભલે પ્રભુ, આજે આપો પ્રભુ. ગુરુ રાખજો
અરે ભગવાન હજુ કઈ પણ ઈચ્છા હોય તો મને વ્યક્ત કરો. હા પ્રભુ, રાજા તમે લઈને તમે બધે વસનો આપી દીધા છે મારા નાથ. આજ કનૈયો લોકો વાતો કરે છે કપટી કે ભાઈ બોલીને ભરતા વાર ન લાગે મારા વાહ. તમારે તો રાજા તમારી અવતાર ધારણ કરવો હોય તો રાજા પણ હતો હતો વસન આપો મારા નાથ, હતો વસન આપો. બોલે ભગત, આજ મારા અભિવરદાન પણ હું તમને અર્પણ કરું છું. ભગત આજ રતન કટોરો તમારો પણ અધિકાર લાગે માટે તમારી તાકાત જે હોય તો દર્શાવી શકો.
Here we go.
Yeah.
અરે મોટા ભાઈ પોકરણ જે અવતાર ધારણ કરો, પેલા ઘડીમાં હું પણ પોકરણ માં આવી અને અવતાર ધારણ કરું છું. ભલે કે નહીં આ એ હાલો હાલો એ ભોકરાના ગઢની મુજાઈ કે માના ઘોડા